નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એકેડેમી ગુજરાતી ચેનલ પર. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં 20મો પાઠ આપત્તિ વ્યવસ્થાપનનું સ્વાધ્યાય આજે આપણે શીખવાના છીએ. મિત્રો, સામાજિક વિજ્ઞાનના સ્વાધ્યાયના અન્ય વિડીયો જોવા માટે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે ત્યાંથી પણ એ વિડીયો જોઈ શકશો. અને તમને જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો ચાલો હવે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ માંગ્યા મુજબ આપો. પહેલો સવાલ, પૂર સમયે શું કરવું જોઈએ? જવાબ, પૂરનો સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ ભૂમિ વિસ્તારનું સતત કેટલાક દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું. તો પૂરના સમયે શું કરવું જોઈએ? તો સલામત સ્થળે પોતાની કિંમતી વસ્તુઓ લઈ આશ્રય મેળવવો, પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ વગેરે જરૂરી સાધનો સાથે રાખવા. બાળકોને ભૂખ્યા રાખવા નહીં. રેડિયો, મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા. જીવજંતુઓથી સાવધાન રહેવું. બીજો સવાલ, સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબ, સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને સુનામી કહે છે. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા એવો થાય છે. મોટે ભાગે સુનામીની ઉત્પત્તિ સમુદ્ર તળના ભૂકંપ દ્વારા જ થાય છે, જેનાથી સાગરમાં મોજા તેના ઉદ્ભવ સ્થાનેથી વલયકારે તીવ્ર ગતિથી પ્રસરે છે. તેની ઝડપ કિનારા પાસે ઓછી થાય છે અને ઊંચાઈ વધી જાય છે. 26 ડિસેમ્બર 2004 રોજ હિન્દ મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિત એશિયાના દેશોમાં લગભગ 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ગેસ ગટર સમયે શું ન કરવું જોઈએ? જવાબ, બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગટરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહીં. ચોથો સવાલ, વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો. જવાબ, વિષાણુજન્ય રોગોથી બચવાનો મહત્વનો ઉપાય ચેપ ન લાગે તે અંગે સાવચેતી રાખવાની છે. પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો અને પરિણામો તથા બચાવથી વાકેફ રાખવા જોઈએ. તેના માટે રોગપ્રતિકારક રસી લેવી, દર્દીઓની સારવાર માટે અલગ વોર્ડની સુવિધા કરવી, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સૂચનાઓ માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ. ત્યારબાદ જોઈશું બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પહેલો સવાલ, આપત્તિની માનવજીવન પર અસરો સવિસ્તાર વર્ણવો. જવાબ, આપત્તિઓની અસર વર્ટે ઘટે અંશે લોકો પર પડે છે, પરંતુ તેની સૌથી માઠી અસર ગરીબ લોકો પર વધારે પડે છે. સામાન્ય રીતે માનવજીવન પરની આપત્તિઓની અસરો 4 પ્રકારોમાં વહેંચી શકાય છે, જેમાં પહેલું છે આપત્તિઓની ભૌતિક અસરો. સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે. રસ્તા, રેલમાર્ગો, વીજળી, પુલ, નાળા, સંદેશાવ્યવહારની વ્યવસ્થા જેવી આંતરમાળખાકીય સુવિધાને ભારે ક્ષતિ પહોંચે છે, જેનું તાત્કાલિક નિર્માણ થઈ શકતું નથી. ત્યાર પછી છે માનવ જીવન પર થતી અસરો. તો આપત્તિઓને લીધે અનેક લોકો મોતને ભેટે છે, તો કેટલાક કાયમી વિકલાંગ બને છે, નાગરિકોનું સ્વાસ્થ્ય બગડે છે, કેટલાય પોતાના સ્વજનો ગુમાવે છે અને તેઓ ભારે આઘાત અને હતાશામાં હોય છે. તેમાંથી તેમને બહાર લાવવા બહુ કઠિન છે. કેટલાક બાળકો અનાથ બને છે. આમ લોકોને જીવનમાં અનેક મુશ્કેલીઓ અને હાડમાળીઓ વેઠવાની આવે છે. આપત્તિઓની સામાજિક અસરો. આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી થતું લોકોનું સ્થળાંતર કે પલાયન તે વિસ્તારના સામાજિક ઢાંચાને પ્રભાવિત કરે છે. સામાજિક ઉત્સવો અને જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની તુલનામાં નીરસ બની જાય છે. તેને મૂળ સ્વરૂપમાં આવતા વર્ષો લાગી જાય છે. બીજો સવાલ, આપત્તિ પછીનું પુનઃસ્થાપન નોંધ કરો. જવાબ, આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનનો ક્રમ આવે છે. આપત્તિઓના સ્વરૂપ મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાતો પણ જુદા જુદા પ્રકારની હોય છે. ભૂકંપ, પૂર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે. દુષ્કાળ બાદ લોકોને માટે નવી રોજગારીઓ ઊભી કરવી અને ખેતી ક્ષેત્રે સાધન સહાયની વ્યવસ્થા ઊભી કરવી. વિષાણુજન્ય રોગચાળા બાદ જનજાગૃતિના કાર્યક્રમો યોજવા,
માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચી હોવાથી પુનઃનિર્માણનું કામ ભારે અવરોધો વચ્ચે કરવાનું થાય છે. જે કુટુંબમાં માત્ર એક કે બે વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુનઃસ્થાપન ખૂબ અઘરું છે. જે લોકોએ વિનાશ નજરે જોયો છે તેઓને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા કરવી જોઈએ. નિરાધાર લોકો માટે તાલીમ રોજગારની ગોઠવણ જરૂરી છે. આમ આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે. તેને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલો સવાલ, નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે? વિકલ્પો આપ્યા છે એ ભૂકંપ, બી ચક્રવાત, સી પૂર, ડી હુલ્લડ. મિત્રો, આમાં સાચો જવાબ આવશે ડી હુલ્લડ. બીજો વિકલ્પ, મોટેભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે? વિકલ્પો આપ્યા છે એ નદી, બી મહાસાગર, સી પર્વત, ડી ટાપુ. આમાં સાચો જવાબ આવશે એ નદી. ત્યારબાદ ત્રીજો વિકલ્પ, પૂર ઓસડ્યા બાદ પીવા કેવું પાણી વાપરશો? વિકલ્પો છે એ બે વાર ગારેલું, બી વહેતા પ્રવાહનું, સી ચોખ્ખું દેખાતું, ડી ઉકારેલું. સાચો જવાબ છે ડી ઉકારેલું. ત્યારબાદ ચોથો વિકલ્પ છે, વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનોને સંયુક્ત રાજ્ય અમેરિકામાં શું કહેવામાં આવે છે? વિકલ્પ જોઈએ એ ટાઇફૂન, બી હરિકેન, સી વિલીવિલી, ડી ટોર્નેડો. સાચો જવાબ છે ડી ટોર્નેડો. પાંચમો વિકલ્પ, સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં શું થાય છે? વિકલ્પો છે એ ભરતીના મોજા, બી ભમરિયા મોજા, સી વિનાશક મોજા, ડી ભૂકંપીય મોજા. જવાબ આવશે સી વિનાશક મોજા. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે, ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલો વાયુ કયો હતો? વિકલ્પો છે એ ઓઝોન, બી મિક, સી સલ્ફર ડાયોક્સાઇડ, ડી મિથેન. તો આમાં સાચો જવાબ આવશે બી મિક. તો મિત્રો, અહીં આપણો પાઠ 20 આપત્તિ વ્યવસ્થાપનનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને હા, જો સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો એ પણ કરી નાખજો. તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.